નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઘઉંના લોટના પુડલા, ગોળના ગળ્યા પુડલા. તો એના માટે મેં 500 ગ્રામ જેટલો આ ગોળ લીધો છે. એની અંદર આપણે પાણી એડ કરી લઈએ. અત્યારે હું આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે. હવે આપણે આ ગોળના પાણીને ગરમ કરી લઈશું, જેથી કરીને ગોળ બધો જ સરસ રીતે પીગળી જાય. ગેસની ફ્લેમ ઓન કરી અને આપણે ગોળને પીગળવા માટે મૂકીશું. થોડી થોડી વારે એને હલાવતા રહીશું, જેથી કરીને નીચે ચોંટે નહીં. મિત્રો, ગોળ ઓગળી ગયો છે, પાણી ઉકળી ગયું છે. જો તમારે તાત્કાલિક પુડલા બનાવવા હોય, ફટાફટ ઉતારવા હોય, તો આ રીતે ગરમ કરી દેવું પાણી, નહીં તો સવારથી ગોળ પલાળી અને એની અંદર લોટ મિક્સ કરીને પલાળીને રાખવું, જેથી ગોળ બધો મિક્સ થઈ જાય અને પછી એમાંથી પુડલા ઉતરે. આપણે તરત જ બનાવવા છે એટલે મેં પાણીને ઉકાળી દીધું છે ગોળ નાખીને. તો હવે ગળી પાણી તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે પુડલાનું તૈયાર કરી લઈએ, ખીરું બનાવી લઈએ. મિત્રો, હવે આપણે આ લોટ તૈયાર કરી લઈએ. તો આપણે આ લોટ 700 ગ્રામ જેટલો છે અને 500 ગ્રામ ગોળ, એની અંદર 1 ગ્લાસ પાણી રેડીને મેં ગરમ કર્યો હતો. તો હવે આપણે ધીરે ધીરે આની અંદર ગોળનું પાણી રેડતા જઈશું અને આપણે પુડલાનો લોટ તૈયાર કરતા જઈશું, પુડલાનું ખીરું તૈયાર કરીશું. આ રીતે ધીરે ધીરે પાણી રેડી અને ખીરું મિક્સ કરતા રહેવાનું. થોડું થોડું પાણી નાખતા રહેવું અને ખીરુંને મિક્સ કરતા રહેવું. મિત્રો, ખીરું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આટલી થિકનેસ રાખવાની. હવે આપણે પુડલા ઉતારવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે સૌપ્રથમ આપણે આવો એક ઢોસાનો તવો એ લઈ લઈશું. એની અંદર થોડું તેલ લગાવી દઈશું, જેથી કરીને આપણો પુડલો છે એ ચોંટી ન જાય. પહેલા આપણે આ તવા પર થોડું તેલ લગાવી દઈએ. ત્યારબાદ ગેસની ફ્લેમ ઓન કરી દેવાની અને ત્યારબાદ આપણે પુડલાને ઉતારવાનું સ્ટાર્ટ કરીશું. થોડોક તવો ગરમ થાય એટલે આપણે એની અંદર પુડલાનું ખીરું ઉમેરીશું. અને મિત્રો, આવો ઢોસાનો તવો ના હોય તો તમે સાદી તવી હોય એના પર પણ પુડલા ઉતારી શકો છો. બસ તવીને થોડી સરસ રીતે ડીસી ઘસી કાઢવાની. હવે આપણે એની અંદર ખીરું ઉમેરી લઈએ. આ રીતે ખીરું ઉમેર્યા બાદ એને સરસ રીતે આપણે ગોળ મોટો પુડલો થાય એ રીતે સરસ આકાર આપવાનો છે. તમે એને આ રીતનું કોઈ કાગળ લઈને પણ આકાર આપી શકો છો. ચમચાથી ના થાય તો તમે આ રીતે કોઈ બી પેપર લેવાનું, જાડું પૂઠું કંઈ પણ લઈ શકો છો અને આ રીતે એને આકાર આપી શકો છો. સરસ ચારે બાજુ ફેલાવી દેવાનો. પુડલો તૈયાર થઈ ગયો છે. થોડીક વાર એને એક સાઈડ પર આપણે ચડવા દઈશું, ત્યારબાદ એની સાઈડ પલટાવી દઈશું. એક ચડી ગઈ છે, 1 મિનિટ જેવું લાગશે એક સાઈડને ચડતા. ત્યારબાદ આપણે આ પુડલાને ફેરવી દઈશું. થોડું આની ઉપર આપણે તેલ ઉમેરી દઈશું. બહુ વધારે નહીં, થોડું થોડું તેલ ઉમેરતા રહેવાનું. ચોંટે નહીં અને દાઝે પણ બધા માટે સરસ મજાનો ધીરે ધીરે પુડલો તૈયાર થઈ જશે. જો કેવો પુડલો આખો ફરી રહ્યો છે ચારે બાજુ, તો આપણો પુડલો તૈયાર થવા આવ્યો છે. એ ચોંટશે પણ નહીં અને સરસ રીતે તૈયાર થઈ જશે. તો નીચેની સાઈડથી પણ તૈયાર થઈ ગયો છે. આપણે એને ફરીથી એકવાર પલટાવી લઈએ. પહેલો પુડલો ઉતરી ગયો છે. હવે બીજા પુડલાથી આપણે ગેસની ફ્લેમ થોડી ધીરી રાખીશું. એમાં થોડું તેલ મૂકી લઈશું. ત્યારબાદ આપણે ખીરું ઉમેરી લઈએ. આ રીતે ત્યારબાદ આપણે થોડું ખીરું ઉમેરી લઈએ. જેટલું મોટી સાઈઝનો પુડલો કરવો હોય એટલું ખીરું ઉમેરતા રહે. ત્યારબાદ જેમ પહેલા પુડલાને આપણે ચારે બાજુ ફેલાવ્યો હતો, બસ તે રીતથી
બીજા પુડલાને પણ એ રીતે ચારે બાજુ ફેલાવી અને ગોળ સરસ આકાર આપી દઈશું. ધીમી આંચ પર પુડલો ચડવા દઈશું. પુડલો ચડીને તૈયાર થઈ ગયો છે, એને આપણે ઉતારી સેમ પ્રોસેસથી આપણે બાકીના પુડલા બનાવી લઈશું. મિત્રો, તૈયાર છે આપણા ગળ્યા પુડલા. તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.